આપણે ધોરણ છના ગણિતના પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતી જેમાં ત્રિપરિમાણીય આકારો વિશે સમજીએ આ એક સમગન પાસો છે સમગન પાસો જો જોવા જઈએ તો આપણને બધી સપાટીઓના માપ જે છે એ સરખા છે તમામ સપાટીઓ સરખા માપની છે તો સપાટીઓ કેટલી તો એક બે ત્રણ ચાર પાંચ અને છ કુલ છ સપાટીઓ રહેલી છે શિરોબિંદુઓની વાત કરીએ તો શીરોબિંદુઓ એક બે ત્રણ ચાર અને નીચેના એક બે ત્રણ અને ચાર આમ આઠ શીરોબિંદુઓ છે અને સપાટીઓ કુલ છ છે ધારની વાત કરીએ તો ધાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નીચેની નવ દસ અગિયાર અને બાર આમ કુલ બાર ધાર આપણને જોવા મળે છે બીજા ગણાકારની વાત કરીએ તો આપણી પાસે આ ત્રિકોણીય પિરામિડ છે જે સપાટી પર પિરામિડ ઊભો છે જેને આપણે આધાર તરીકે જોઈશું આ પિરામિડની અંદર કુલ ચાર સપાટીઓ રહેલી છે આધારની એક બે ત્રણ અને ચાર ચાર સપાટીઓ શિરોબિંદુઓની વાત કરીએ તો શિરોબિંદુઓ એક બે ત્રણ અને ચાર ચાર શિરોબિંદુઓ અને ચાર સપાટીઓ અને ધારની વાત કરીએ તો ધાર આપણને એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ કુલ ચાર સપાટીઓ ચાર શિરોબિંદુઓ જોવા મળે છે બીજો ગણાકાર આકાર છે એ શંકુ શંકુની વાત કરીએ તો શંકુમાં પાયાની સપાટી આપણે જેને કહીએ તે વર્તુળ આકાર સપાટી છે અને બાકીની જે સપાટી આપણને કહેવાય જોવા મળતી નથી પણ બાજુનો જે ભાગ છે એ આપણને અલગથી જોવા મળે છે તો આધારની જે સપાટી છે આપણે વર્તુળાકાર સપાટી છે જ્યારે બાકીની જે સપાટી જે છે એ આપણે વક્રાકાર સપાટી તરીકે ઓળખીશું ટૂંકમાં શંકુની અંદર બે સપાટીઓ છે એક વક્રાકાર સપાટી અને બીજી વર્તુળાકાર સપાટી શિરોબિંદુની વાત કરીએ તો આપણને એક જ શિરોબિંદુ જોવા મળે છે જ્યારે બીજી કોઈ શિરોબિંદુ જોવા મળતું નથી જ્યારે ધારની વાત કરીએ તો આપણને એક જ આ વર્તુળાકાર ધાર જોવા મળે છે ટૂંકમાં એક જ ધાર શંકુની અંદર રહેલી છે બીજો આકાર એ નળાકાર છે નળાકારની અંદર આપણે એક વક્રાકાર સપાટી જોવા મળે છે જ્યારે બાકીની બે સપાટીઓ જે છે એ બે સપાટીઓ વર્તુળાકાર સપાટીઓ જોવા મળે છે ટૂંકમાં કુલ ત્રણ સપાટીઓ બે વર્તુળાકાર સપાટી અને એક વક્રાકાર સપાટી ધારની વાત કરીએ તો આ ઉપરની બાજુમાં એક ધાર જ્યારે નીચેની બાજુમાં એક કુલ બે ધાર જોવા મળે છે જ્યારે શિરોબિંદુઓ આપણને કહેવાય જોવા મળતું નથી બીજો આકાર જે છે એ ઘોડો છે ઘોડાની જ્યારે વાત કરીએ તો ઘોડો એ એક જ સપાટી ધરાવે છે જે વક્રાકાર સપાટી તરીકે આપણે ઓળખીશું જ્યારે ઘોડાની અંદર કોઈપણ જગ્યાએ આપણને ધાર પણ જોવા મળતી નથી જ્યારે કોઈ પણ શીરોબિંદુ પણ જોવા મળતું નથી ટૂંકમાં આજે આપણે સમગન પ્રિઝમ નણાકાર શંકુ અને ઘોડા વિશેની સપાટી ધાર અને શિરોબિંદુઓ વિશે સમજ્યા